શહીદ દિન નિમિત્તે સૌ પ્રથમ આપણે 2 મિનિટનું મૌન પાડીશું. શાળાના કુમારી જિંદીબેન મંડેલ આપણને શહીદ દિન નિમિત્તે થોડી માહિતી કહેશે. શિક્ષક ભાઈઓ બહેનો તથા વિદ્યાર્થીઓ, દર વર્ષે આજનો દિવસ શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે, તો આ અંગે શાળામાં શહીદ દિન અંગેની પ્રવૃત્તિ કરવામાં આવશે. 30 જાન્યુઆરી 1948ના દિવસે ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી, તેમની યાદમાં આપણે શહીદ દિન ઉજવીએ છીએ. આ ઉપરાંત ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, લાલા લજપતરાય, રાણી લક્ષ્મીબાઈ તેમજ અનેક દેશ માટે શહીદ થનાર અનેક વીરો માટે આપણે શહીદ દિન ઉજવીએ છીએ. સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત આજે આપણે શહેરમાં શહીદ દિન અંગેની પ્રવૃત્તિ કરીશું. આ કાર્યક્રમની શરૂઆત કરતા સૌ પ્રથમ આવી રહ્યા છે મંગલ પાંડે. મિત્રો, વક્ત આ ગયા હે લડને કા ઓર મારને કા, જો કરને રે અભી કરો, હમારે પાસ જ્યાદા વક્ત નહીં હૈ, અપને આઝાદી કે લિયે લડના હી હોગા. આજ વંદે માતરમ. મંગલ પાંડે ઈસવીસન 1857ના સંગ્રામના પ્રથમ શહીદ બન્યા હતા. હવે આવી રહ્યા છે વાસુદેવ ફડકે. દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી કપાળ પર ચંદન નહીં કરું અને કેસ કપાવીશ નહીં. વાસુદેવ ફડકે આ પ્રતિજ્ઞા લીધી હતી. હવે આવી રહ્યા છે વીર સાવરકર. વીર સાવરકર જેમણે મિત્રમેલા નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી અભિનવ ભારત નામથી જાણીતી બની. આ સંસ્થાનો હેતુ સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનો હતો. વીર સાવરકરે ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ હોળી કરી હતી. તેમણે 1857 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું હતું. હવે આવી રહ્યા છે ખુદીરામ બોઝ. ભાગ લઈ વિદેશી કાપડની હોળીઓ કરી હતી. હવે આવી રહ્યા છે રામપ્રસાદ બિસ્મિલ. ખુશ્બુ એ વતન આયેગી. હવે આવી રહ્યા છે સુભાષ ચંદ્ર બોઝ. તુમ મુજે